शुक महाराज जय गुणादितानंद स्वामी महाराज जय भगत महाराज जय शास्त्री जी महाराज जय योगी जी महाराज जय प्रमुख स्वामी महाराज जय शास्त्री जी महाराज सार पुष्पाती महोत्सवी जय। ઘણા બધા વર્ષો પહેલાની એક વાત છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે મુંબઈ પધારેલા અને સવારે પોતે સ્વામી જાગ્યા અને તે વખતે બધા હરિભક્તો હોય, સવારે વહેલા આવ્યા હોય, યુવકો હોય, કિશોરો હોય અને સંતો પણ હોય, એ બધાને આ સવારના દર્શન થાય અને ક્યારેક શરીર દબાવવાની સેવા છે અનુકૂળતા પ્રમાણે મળે અને સવારે કંઈક ગમતનો પ્રસંગ બને અથવા તો કંઈક જ્ઞાનવાદ પણ થાય અને ક્યારેક એવું પણ બને કે કોઈ પૂર્વાપરનો સંદર્ભ ના હોય પણ એમના મનમાં કંઈક વાત હોય તો પોતે વાત કરી એમાં એક દિવસ એવું બન્યું કે પલંગ ઉપર સ્વામીશ્રી હતા, જાગૃત થયા હતા અને પછી સ્વામી સવારની જે પ્રાર્થવિધિ કરવા માટે પલંગ ઉપરથી નીચે ઉતરતા હતા એમાં પૂર્વાપરનો કોઈ સંદર્ભ નહોતો પણ સ્વામી આફળું એમને બોલ્યા કે ભગવાનની કૃપાથી, ભગવાનની દયાથી, ભગવાનની ઈચ્છાથી તમને બધાને આ યોગ થયેલો છે પણ કરવું તમારા હાથમાં છે. આ યોગ એટલે સત્પુરુષનો યોગ, સત્સંગનો યોગ. તો શાસ્ત્ર આપણને એવું કહે છે કે સત્સંગ મળવો એ બહુ દુર્લભ છે. મળ્યા પછી સત્સંગ ઓળખાવો એ પણ બહુ દુર્લભ છે. તો આપણને બધાને આજે એવો સત્સંગનો યોગ પ્રમુખ સ્વામી મહારાજનો આપણને સંબંધ થયો છે ને, તો પૂર્વના બહુ જ પૂજ્ય કર્યા હોય તો આ બની શકે, બાકી આ બની શકે નહીં. આ પૃથ્વી ઉપર 7 અબજની વસ્તી છે. 7 અબજની વસ્તીની અંદર જો આપણે ટકાવારી કરીએ તો ટકાવારીમાં 1 ટકો પણ ના આવે. કેટલા લોકો પ્રભુ સ્વામી મહારાજના યોગમાં આવ્યા હશે, એમની ઓળખાણ થઈ હશે. હવે આપણે સત્સંગની અંદર આવ્યા તો સત્સંગ કોઈ દિવસ છૂટી ના જાય. આપણને આવા પુરુષનો યોગ થયો છે, ડિવોર્સ ન થઈ જાય, પારગતિ ના અપાઈ જાય, ભગવાન સાથેનો યોગ થયો છે, તો એ યોગની અંદર કાયમ માટેના સંબંધો મીઠા રહે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી આ સત્સંગની અંદર આપણો પાયો મજબૂત થાય તેનો ઉપાય પણ ભગવાન સ્વામિનારાયણ આપણા પર કૃપા કરીને વચનામૃતમાં આપેલો છે. એમાં સ્વામિનારાયણ ભગવાન પોતે એવી વાત કરે છે કે સત્સંગ આપણને પ્રાપ્ત થયો તો અચળ પાયો સત્સંગની અંદર થાય કેવી રીતે. તો અચળ પાયા માટે એમને એક સરસ ઉપાય બતાવ્યો અને ત્યાં આગળ દ્રષ્ટાંત ગુરુ દત્તાત્રેયનું આપ્યું. સ્વામિનારાયણ ભગવાન બધે એવું બોલ્યા કે જેમ ગુરુ દત્તાત્રેય હતા એમણે 24 ગુરુ કરેલા. કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એમાંથી એમને ગુણ લીધેલા. જેમ કે કુમારિકા, એમાંથી પણ ગુણ ગ્રહણ કર્યો. પછી પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ,
એમાંથી એમને ગુણ ગ્રહણ કર્યો. એવી રીતે જેની ગુણગ્રહ દ્રષ્ટિ હોય એનો પાયો સત્સંગની અંદર અચળ થાય છે. જો તે સત્સંગની અંદર પાયો આપણને સત્સંગ પ્રાપ્ત થાય પણ સત્સંગની અંદર આપણને સુખ ના આવે અને આપણો સત્સંગ છે સત્સંગ ડગી જાય. આપણે સ્વામિનારાયણ પ્રકાશના ગ્રાહક તમારામાંથી ઘણા બધા થયા હશે. હરિપ્રકાશ સ્વામી એ જોગીજી મહારાજના દીક્ષિત સંત હતા. એ ધામમાં ગયા. અત્યારે એક નવા સંત થાય છે, એમના પણ હરિપ્રકાશ સ્વામી છે, પ્રમુખસ્વામી મહારાજની સેવામાં છે, હરિકૃષ્ણ મહારાજની પોતે સેવા કરે છે. એમની વાત નહીં પણ જૂના હરિપ્રકાશ સ્વામી પોતે એવું વાત કરતા કે પત્રિકાના ગ્રાહક થવાય, પ્રકાશના ગ્રાહક થવાય પણ ગુણ ગ્રાહક થવાતું નથી. તો ગુણ ગ્રહણ કરવો એટલે શું? જો આટલી બધી મોટી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ ગઈ છે, એક ખજાનો મોટો પ્રાપ્ત થઈ ગયો છે, તો એ ખજાનો આપણે સાચવવો પડે ને. તમારા ઘરમાં સોનું હોય તો તિજોરીની તમે મૂકો, સેફ ડિપોઝિટ વોલ્ટની અંદર મૂકો. જો મોટી ગાડી લાવ્યા હોય તેનું અલાર્મ સિસ્ટમ તેની પણ વ્યવસ્થા કરો. આ અક્ષરધામ કે અક્ષરધામની સિક્યોરિટીની આપણે બધી વ્યવસ્થા કરી. જેની પાસે હોય જોખમ જાળવો તે જતન કરી. માથે મોટા છે વેરી વિષમ, ખોટી નથી વાત ખરી. રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે પડે. કારણ કે મોટા મોટા પણ શ્રીજી મહારાજના વખતથી અત્યાર સુધીનો વિચાર કરીએ, મોટા મોટા ત્યાગી હતા, મોટા મોટા હરિભક્તો હતા, એ લોકો પણ સત્સંગની અંદરથી પડી ગયા. એ લોકોના જીવનની અંદર પણ વિઘ્ન આવ્યા તો આપણા જીવનની તો શું વાત કરવી. એટલા માટે શ્રીજી મહારાજ એક સરળ ઉપાય બતાવે છે. અચળ પાયાની વાત કરી. અચળ પાયો કેવી થતા? ગુણગત. જો ગુણ ગ્રહણ કરતા આપણે શીખીએ તો સત્સંગની અંદર આપણને ક્યારે પણ વાંધો આવે નહીં. ગોળાધિકાનંદ સ્વામી શું બોલ્યા? સ્વામી કે જો ભ્રમરૂપ થવું હોય તો સરળ ઉપાય કે ભગવાન અને ભગવાનના ભક્તો છે એના ગુણ કેવા અને એના ગુણ સાંભળવા. તો આ જીવ ભ્રમરૂપ થી જેનો કોઈ દાખલો પડતો નથી. વળી એક અતિ અગત્યની લાલ બત્તી ભગવાન સ્વામિનારાયણ એ વચનામૃતની અંદર ધરે છે. અને વચનામૃતમાં શ્રીજી મહારાજે ગઢડા અંત્ય પ્રકરણનું આઠમું વચનામૃત છે. એ આઠના વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન સમજાવે છે કે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ ને, ભક્તિ એટલે પ્રેમ, મહિમા એ સહિત પ્રેમ, મહાત્મ જ્ઞાને સહિત અતિશય પ્રેમ, એનું નામ ભક્તિ. તો પ્રેમ સમજો ને, આપણને સત્સંગની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સાથે પ્રેમ, આ સંસ્થા સાથે પ્રેમ, સંતો સાથે પ્રેમ, હરિભક્તો સાથે પ્રેમ, આ એક પ્રકારની ભક્તિ છે. અને ભક્તિની ઘણી બધી અભિવ્યક્તિઓ છે. હવે શ્રીજી મહારાજ કે ભગવાનની ભક્તિમાં સૌથી મોટું વિઘ્ન કયું? એમાં ત્રણ વિઘ્ન બતાવે છે. એમાં પહેલા પહેલો વિઘ્નની વાત કરી કે પોતાનો અવગુણ ન દેખાય. પોતાનો અવગુણ ના દેખાય છો. સત્પુરુષ થકી મન નોખું પડી જાય, સત્પુરુષ થકી બે પરવાઈ થઈ જાય. આ ત્રણ ઉપાય સત્સંગમાંથી પાછા પડવાના, ભક્તિની અંદરથી માણસ પાછો પડી જાય. બહુ સરળ અને સસ્તા અને આમાં માટે કોઈ પણ નુકસાન ન થાય એવા બધા ઉપાયો બતાવેલા છે. આપણે જો કોઈનો અવગુણ ના લઈએ તો એમાં ખાલી મોઢું બંધ કરવાનું છે, બીજું કશું છે. એ ચિંતક થયા. એ ચિંતકનું નામ છે તિલસ્તન. એણે પોતે બહુ સરસ વાત કરી. એણે કીધું અ ગુડ વર્ડ. ગુડ વર્ડ એટલે પ્રશંસા, ખુશામત નહીં, પ્રશંસા. અ ગુડ વર્ડ ઇઝ એન ઇઝી ઓબ્લિગેશન. કોઈ માણસને આપણે ઓબ્લાઇઝ કરવા હોય, કોઈ માણસને આપણે એના પર ઉપકાર કરવો હોય તો આ વર્ણન કરી અ ગુડ વર્ડ ઇઝ એન ઇઝી ઓબ્લિગેશન. બહુ સહેલા મસેલો ઉપાય છે. બટ નોટ ટુ સ્પીક ઇલ, કોઈનું ઘટાતું ન બોલવું. રિક્વાયર્સ ઓનલી અવર સાયલન્સ. આપણે કોઈનું ઘટાતું ન બોલવું તો આપણા તરફથી અપેક્ષા કેટલી છે? આપણે મૌન રાખીએ એટલું જ.
વિચ કોસ્ટ અસ નથિંગ, તેની આપણે કોઈ કિંમત ચૂકવવી પડતી નથી. અ ગુડ વર્ડ ઇઝ એન ઇઝી ઓબ્લિગેશન, બટ નોટ ટુ સ્પીક ઇલ રિક્વાયર્સ ઓનલી અવર સાયલન્સ વિચ કોસ્ટ અસ નથિંગ. આ સરળ ઉપાય બતાવે. હવે જો ગુણગ્રહણ કરવાની વાત કરી, ગુણગ્રહણનો આપણે અર્થ સમજવો પડે. ગુણગ્રહણ કરવું એટલે શું? તો લગભગ અમે ઘણા બધા વિભાગ પાડી શકીએ, પણ ત્રણ વિભાગ છે. પહેલો વિભાગ એવો છે કે જ્યારે જીવનની અંદર એવી ઘટના બને કે એ ઘટનાની અંદર ગુણગ્રહણ કરવો અઘરો છે, છતાં આપણે સૌની સમજણ રાખીએ, પોઝિટિવ એટીટ્યુડ રાખીએ, એને ગુણગ્રહણ કરવાનો એક એની એક કેટેગરી કહેવાય. આપણે ગુણગ્રહણ કર્યો કહેવાય. ઉદાહરણ તરીકે જો ભગવાન શ્રી રામ તેને કાઢી મૂક્યા વગર વાંગે, 14 વર્ષ હેરાન થયા, અને 14 વર્ષ હેરાન થઈને પાછા આવ્યા. પાછા આવીને પહેલા પગે લાગ્યા, કહીને પગે લાગ્યા. હવે તમે આમ જોવા માટે જાઓ તો રામચંદ્ર ભગવાનથી જો ધારે તો ઘણું બધું એ ઘસાતું બોલી શકે, અને રામચંદ્ર ભગવાન જો ધારે તો અયોધ્યાના સપોર્ટમાં હતું, અને ધારે તો એના પિતા છે, પિતાને પણ મારી શકે. એના બધા જ ભાઈઓનો સપોર્ટ હતો, પ્રજાનો સપોર્ટ હતો. એવું રામચંદ્ર ભગવાને કહ્યું નહીં. રામચંદ્ર ભગવાન જંગલમાં નીકળી ગયા, અને નીકળ્યા પાછા આવ્યા. પાછા આવીને પોતાની માતા કૌશલ્ય એને પગે લાગતા નથી, કઈને પગે લાગે. અને કઈને પગે લાગી તે વખતે શું બોલે છે કે કઈ તમારી કૃપાથી હું ઘણું બધું શીખ્યો છું, તમારી કૃપાથી હું શીખ્યો. શું શીખ્યો છું? તાત સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુ સુનોહો. તાત સ્નેહો, પિતાનો સ્નેહ મારા માટે કેટલો હતો. હું ગયો, પિતા મરી ગયા. જો તમે ના હોત તો મારે પિતાનો કેટલો સ્નેહ છે ખ્યાલ ના આવત. તાત સ્નેહો ભરત મહિમા, ભરત એને મારા માટે એટલો બધો મહિમા જ મને ખ્યાલ ના આવે. 14 વર્ષ સુધી એ પણ મહેલમાં રહ્યા નથી, એ તો ખાડો ખોદીને રહ્યા છે. પૌરુષમ વાયુ સુનોહો, વાયુ સુનો એટલે હનુમાનજી. હનુમાનજીનું જે સાહસ, એનું પૌરુષ, એનો પણ મને ખ્યાલ ના હોય જો તમે ના હોત તો. અરે આગળ કે છે, સખ્યમ ચાપી પ્લવગન રૂપતે હે ક્વાપી સૌ મિત્ર ભક્તિ, સીતા સત્યમ મમ ભુજ બલમ વૈરીણા વૈરી ભાવ જ્ઞાતમ સર્વમ તવ ચરણયોર માતરેશ પ્રસાદ. હે માતા પ્રસાદ, તમારી કૃપાથી આ બધું મેં જાણ્યું. શું જાણ્યું? મિત્રતા. કોની મિત્રતા? સખ્યમ ચાપી પ્લવગન રૂપતે, સુગ્રીવ એની મિત્રતાનો મને ખ્યાલ આવ્યો. ક્વાપી સૌમિત્ર ભક્તિ, લક્ષ્મણની ભક્તિનો મને પરિચય થયો. સીતા સત્યમ, સીતાનું સત્યપણું, એનું પતિવ્રતાપણું, એની પવિત્રતા, એનો મને ખ્યાલ આવ્યો. મમ ભુજબલમ, મારી ભુજાની અંદર કેટલું બળ છે એનો પણ મને પરિચય થયો. જ્ઞાતમ સર્વમ, આ બધું મેં જાણ્યું. તવ ચરણયોર માતર એશ પ્રસાદ, તમારા ચરણના પ્રતાપથી, તમારા ચરણની કૃપાથી. આને ગુણ ગ્રહણ કર્યો કહેવાય. ભુક્તાનંદ સ્વામી હતા, ભુક્તાનંદ સ્વામી ના એક લૈયા હતા, અને ભુક્તાનંદ સ્વામી કઈ બોલે પોતે લખે, એ રસોઈયા નતા. ભુક્તાનંદ સ્વામી સેવક હતા, રસોઈ બનાવે. ભુક્તાનંદ સ્વામી જમી જાય, કોઈ દિવસ ભુક્તાનંદ સ્વામી બોલે નહીં, ભુક્તાનંદ સ્વામી ફરિયાદ ના કરે. મુક્તાનંદ સ્વામી ક્યારે પણ કે નહીં. એક વખત નિત્યાનંદ સ્વામીની પાસે આવ્યા, અરે નિત્યાનંદ સ્વામી પ્રસાદી માંગી, એમણે ના પાડી, કાલે આવજો. આગ્રહ કર્યો કે આજે મને પ્રસાદી આપો, કઈ ગડબડ લાગે છે. અને જેવી પ્રસાદી પત્તરની લીધી, ખીચડી જતી, પ્રસાદી એટલે તે વખતે કઈ હતું નહીં, ખીચડી. તેમાં એક કોળિયાની અંદર 5-10 કાકરીઓ આવી. નિત્યાનંદ સ્વામી કે આવી ખીચડી કોણ બનાવે છે? એટલે સર વાત કરી કે આ બનાવે છે. નિત્યાનંદ સ્વામી એટલા ગરમ થયા, અરે ગરમ થઈને પેલા ને વાત કરી, અરે તું મુક્તાનંદ સ્વામી માટે આવી ખીચડી બનાવે કે જો હું લડ્યો છું, હું રહ્યો નથી. નિત્યાનંદ સ્વામીને કહી દીધું, હું લઈયો છું. જાણો પડી ગયા, આ તો હાથમાં બહુ ગરમ થઈ ગયા નિત્યાનંદ સ્વામી. અને ભુક્તાનંદ સાહેબ પૂછ્યું, ક્યાં સુધી, કેટલા વખતથી બનાવ્યું? કે 10 વર્ષથી. પણ પછી ગરમ થયા ને,
ત્યારે મુક્તાનંદ સ્વામી જો ગુણ ગ્રહણ, મુક્તાનંદ સ્વામી એનો વાંક નથી, એમાં મારો વાંક છે. કેમ 10 વર્ષ સુધી મારી સાથે રહ્યા પણ ગુણ આવ્યો નથી તો મારી કઈ ભૂલ છે? જો ગુણ ગ્રહણ કરવાની વાત કરી, તમે જો ભગતજી મહારાજ ઉપર ગુણો નાખતા, અરે ભગતજી મહારાજ પર ગુણો નાખી, અરે તે વખતે ભગતજી મહારાજના મનમાં એમ નતું કે આ લોકો મને હેરાન કરે છે, આ લોકો મને તકલીફ કરે છે. ભગતજી મહારાજ એવો વિચાર કરે, ગુણાચાર્ય સ્વામી મારે મારી પરીક્ષા કરે છે. ઓળખાણ તો પડી, ઓળખાણ તો ખ્યાલ આવ્યો, ખબર પડે છે, બધું નથી ખબર પડતું નહીં, આ કેટલા પાણીમાં છે, આ કેટલા પાણીમાં છે. પણ પોતાના સુખ માટે આવો વિચાર કર્યો. શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ એવું કે આચાર્ય મહારાજે મને કહ્યું, લક્ષ્મી પ્રસાદજીએ, કે આખો દેશ પડ્યો તમે જાઓ, તેમનો ગુણ લેતા એમણે કીધું તો અક્ષર પુરુષોત્તમની વાતો છડે ચોક આખા દુનિયાની અંદર આપણે કરી શક્યા. એ જો ન મળ્યા હોત તો આવું થાત નહીં. આ બધા પ્રસંગો તમે જુઓ, યોગીજી મહારાજના જીવનમાં પણ તમે જો આ પ્રસંગ બન્યા, ત્યાં યોગીજી મહારાજ હરિભક્તોને પણ આ જ્ઞાન આપ્યું. ગોંડલ ને પેલા મચ્છર બહુ કરડે ને, હરિભક્તો ફરિયાદ કરે, સ્વામી તમે એમ કહેતા હતા તો અક્ષરધામ છે ને અક્ષર દેરી ને ગુણાદિતા સ્વામી નું સમાધિ સ્થાન અને આ તો મચ્છરધામ છે. ત્યારે એકદમ જ આનંદ યોગી બાપા કે ગુરુ બધા મચ્છર છે ને મુક્તો છે મુક્તો, એ તમારે રાત્રે સુતા કરે કાનમાં ગણ 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 કર્યા જ કરે તમને એવું કહે છે, ઉપદેશ આપે છે કે અરે અહીંયા આગળ ઊંઘવા આવ્યા છો કે ભજન કરવા? પોતાના જીવનમાં તો હતું, પણ યોગી બાપા કે યોગી બાપાના જીવનની અંદર પણ આ વાત. આજે પ્રભુ સ્વામી મહારાજ જો તો તરત સહજ રીતે કઈ ગોઠવવું પડે નહીં, કરવું પડે નહીં. આપણો સભા મંડપ પડી ગયો ઉત્સવની અંદર 1985માં, બધાને દુઃખ થયું, સ્વામી કે અલ્યા શું દુઃખ થયું, એમાં દુઃખી શું થવાનું, આ તો થઈ જશે, જેવો હશે ફરી વખત મંડપ બંધાઈ જશે. લોકોને પીવા માટે પાણી તો મળ્યું, પાણી ક્યાં હતું, પીવા માટે પાણી તો મળ્યું. એટલે એ ગુણ ગ્રહણ કરવાનો અર્થ શું થાય? આ રીતે જો માણસ વિચાર કરે તો ગુણ ગ્રહણ કર્યો કહેવાય. ગુણ ગ્રહ દ્રષ્ટિનો બીજો અર્થ શું થાય? કે જેમાં જે હોય ને આપણને ગમે, દાખલા તરીકે કોઈ સારું ગાતું હોય તો વાહ આનામાં અતરસ ગાય છે, આ તપ સારું કરે છે, આ સેવા સારી કરે છે, આ દાન સારું આપે છે, આ નિયમિત રવિવારની સભાની અંદર આવે છે, આ નિયમિત સંપર્ક કરે છે, આ પરીક્ષાનું કામ સારું કરે છે, આ સત્સંગનું કામ સારું કરે છે, એ જે આપણને દેખાય સારું, એ આપણને જે ફીલ થાય એ ગુણ ગ્રહણ કર્યો કહેવાય. હવે એ ગુણ ગ્રહણ આપણે કર્યો કહેવાય. થાય શું? જો કોક સાથે આપણને અણબનાવ થયો હોય તેની સારી વાત પણ આપણે નકારી કાઢીએ, એની જે સારી વાત હોય સારી વાત એ સારી છે અને ખરાબ વાત એ ખરાબ છે, પણ એની નજર તારા સામું જાય. પણ જો અણબનાવ થયો હોય તો સારું હોય ને એ પણ ખરાબ લાગે. આ સેવા કરે છે માન માટે કરે છે, આ તપ કરે છે વખાણ માટે કરે છે, આ ગાય કે લોકો તાળીઓ પાડે એના માટે કરે છે. એટલે શ્રીજી મહારાજે વચનામૃત અંદર એક અદભુત વાત કરી છે. મધ્યના 28મું વચનામૃત છે, વચનામૃતમાં અતિ અદભુત વચનામૃત છે. એ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન પોતાનો એક ગુણ એ સંતો હરિભક્તોને જણાવે છે, અને એ ગુણ એવો છે કે જેમાં સ્વામિનારાયણ ભગવાન પોતે ઉપર જેનો અમને ગુણ જણાય છે એ ગુણ એમને એમ રહે છે. એનો અર્થ શું થયો? હમણાં આગળ જે વાત કરી એનો અર્થ એવો થયો, ભરતીના ભાણકચર હતા એ જયારે મળી ગયા ત્યારે સ્વામિનારાયણ ભગવાન જેડવા માટે ગયા અને સ્વામિનારાયણ ભગવાને આડો રૂમાલ રાખ્યો, ત્યારે કોઈ કઈ પૂછ્યું, સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું આવું કેમ કર્યું, ત્યારે એમણે વાત કરી કે ભરતીના ભાણકચર એ નિષ્કામી વર્તમાનમાં દ્રઢ હતા, અરે સ્વામિનારાયણ ભગવાનને બ્રહ્મચર્ય વ્રત ગમતું હતું એટલે અમે ચડવા માટે ગયા, પણ એને દારૂ પીધેલો મળતા પહેલા, એટલે રૂમાલ આડો રાખ્યો છે, ભૂલતો ગયા. એટલે નિષ્કામી વર્તમાન જેના વખાણ કર્યા, દારૂ છે ખોટું છે, એટલે દારૂ પીતો એટલે નિષ્કામી વર્તમાન પણ ખોટું થઈ ગયું એવું સ્વામિનારાયણ ભગવાનના મનમાં નહોતું. ભરતીના ભાણખાતરનો પ્રસંગ છે, એવો પ્રસંગ જુનાગઢના નવાબની પણ વાત છે. જુનાગઢના નવાબ જયારે ધામમાં ગયા ત્યારે આવો પ્રસંગ બન્યો
जूनागढ़ नवाब ने स्वामीनारायण भगवान माटे अतिशय प्रेम भाव हतो। त्यारे त्यां आगळ नगर यात्रा निकली तो तेओ के स्वामीनारायण भगवान माटे बधी व्यवस्था करी थी। ए गुरु गुरु भगवान भूलता नथी। आजे तमे जो वड़ताल संस्था छे तो वड़ताल संस्था में शास्त्रीजी महाराज बाहर निकल्या। अरे स्वामी बाहर निकल्या ने, अरे पछी तो विचरण करता था। अरे विचरण करता करता एक कृष्णाव गाम नी अंदर संतो उतारो करेलो, एमां बे भाईओ हता। ए भाईओना झगड़ा ने लीधे संतो ने उपाधि आवी अने संतो ने मंदिर माथी विदाय कर्या। पण पछो केस कर्यो रेड हतो भाई साथे, केस करीने आखो बधा सामे ए कृष्णाव केस छे ने ए चालेलो बोरसदी कोर्ट नी अंदर चालेलो। हवे ए कोर्ट मां केस चालो ते वखते आपणो सिद्धांत शुं छे એ આપણા વકીલ રજૂ કરે, પછી સામેના પક્ષના વડતાલના પક્ષના એ બધું રજૂઆત કરી, બધું ચાલતું હતું। અને એ આખો બધો કેસ થયો પછી બોરસદના પેલા જજ હતા, જજને લાંચ આપેલી હતી કે એમાં આપણી ફેવરમાં જજમેન્ટ ના આવ્યું। આગલા કોર્ટ નડિયાદની અંદર એક પારસી વકીલ પારસી જજ હતા કાપડે, આપણી ફેવરમાં આવ્યું। એણે કીધું કે મારા જુનિયર જજ એણે જે જજમેન્ટ આપ્યું છે એ જજમેન્ટ બરોબર નથી, એના બધા કારણો આ છે। એટલે નડિયાદમાં આપણે જીત્યા, પછી હાઈકોર્ટ અને પછી મુંબઈની અંદર જવાના હતા। તો તે વખતે હરિપ્રસાદ ચોકસીએ વડતાલના ટેમ્પલ કમિટીના માણસોને કહ્યું કે ભાઈ તમે જતા નહીં, હવે તમે હારી જશો, તમે ખોટા જ છો, આમાં કોઈ સવાલ જ નથી, માટે શાંતિથી તમે આગળ બેસો। હવે એ બોરસદ કોર્ટની અંદર આખું જે બધું પ્રકરણ થયું, બધું બન્યું, એમાં હરજીવન શાસ્ત્રી કરીને એક વડતાલના સાધુ હતા, એમણે બોચાસણ બંડનો ઇતિહાસ એ નામનું એક પુસ્તક લખી કાઢ્યું। એના આધારે અત્યારે ઘણા બધા લોકો એમાંથી ઉલ્લેખ, નવું કશું કરતા નથી, એમાંથી નવો ઉલ્લેખ કરીને વાત કરી કે આ લોકો આમ નીકળે, આમ થયું તેમ થયું, કે જેમાં કોઈ વજૂદ કે શાસ્ત્રનો આધાર કે વચનામૃતનો આધાર કંઈ નથી, પણ આ બધું વાત ચાલે। હવે આટલો બધો વિરોધ કર્યો તો આજે ગુણ ગ્રહણની વાત કરી, મધ્યના 28ના વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાનનો ગુણ, એ ભલે હરજીવન શાસ્ત્રીએ ગમે તેટલો વિરોધ કર્યો, પણ તમે જો એક વખત સ્વામી જમતા હતા અને આગળ સંતો બેઠા હતા, એમાં અક્ષરવત્સલ સ્વામી સામે હતા, અને તે વખતે બાબાએ એમને વાત કરી કે હરજીવન શાસ્ત્રી વડતાલની અંદર એમણે જેટલા પુસ્તકો પ્રકાશિત કર્યા એમાં તમને એક પણ તાણા માત્રની ભૂલ ના મળે। આવી સ્વામીએ વાત કરી, અને તમે જો આ પ્રકાશની અંદર પ્રૂફ એરર આપણને મળે છે, કાના માત્રની ભૂલ દેખાય। પછી સ્વામીએ કહ્યું કેમ ન મળે, ના ગુણ ગાયો, વડતાલની અંદર મંગળા આરતી થાય, મંગળા આરતી પછી પોતાની મેળીમાં જતા રહે અને શણગાર આરતી થાય ત્યાં સુધી પોતે પ્રૂફ રીડિંગ કરે, તે વખતે કોઈ ડિસ્ટર્બન્સ નહીં। આપણે પ્રશ્ન કહ્યું કે પ્રૂફ રીડિંગ કરતા હરિભક્ત મળવા આવે, કોઈ સંત મળવા આવે, એ ગમે તેટલી આપણે વૃત્તિ રાખવા માટે પ્રયત્ન કરે ને ભૂલ થઈ જાય અને આપણી આંખ ટેવાઈ જાય અને આપણને સાચું દેખાય, કોઈ નવો વાંચનારો એને ભૂલ દેખાય, આપણને એમ લાગે સાચું છે। તો જો એ ગુણ એમના મનની અંદર જે જતો નથી, એ ગુણ ગ્રહણનો બીજો અર્થ સમજાયો કે જેનામાં જે આપણને સારું દેખાય એ સારું જ લાગે, આપણને અંગત વ્યક્તિ ન ગમતા હોય તો પણ એના જીવનની અંદર જે સારું છે એ સારું જ છે, એ સારું ગાય છે કે ખરાબ થઈ જવાનું, આપણે એની સાથે અણબનાવો મને તો ખરાબ થઈ જાઓ નથી, તો ચિત્રકામ કોઈ સારું જાણતો તો સારું જાણે જ છે કે આપણે અણબનાવ સાથે ચિત્ર બગાડતે રહીએ એ કઈ થવાનું નથી। એટલે બીજો અર્થ ગુણગ્રાહ દ્રષ્ટિનો આ અર્થ એ થાય છે। ત્રીજો અર્થ શું થાય છે, એ સિવાય ઘણા અર્થ થતા હશે પણ આ તો મેં તમને વાત કરી ને ત્રણ મેજર કેટેગરી। ત્રીજો ગુણગ્રહણનો અર્થ એવો થાય છે કે એ આપણામાં આવે, આપણામાં આવે અભી અગત્યનું તો જીવનમાં સુધારો થાય। જેમ કે શંકર ભગત હતા, સારંગપુરમાં કોઠારી હતા, અને પછી યોગી બાપા એક વખત એમને પૂછ્યું કે આજે ઉપવાસ તમે કેમ કર્યો, આજે કઈ એકાદશી નથી, નોમ નથી, આજે અમાસ નથી, પૂનમ નથી, આજે કોઈ એવું છે નહીં, તો તમે શા માટે ઉપવાસ કર્યો, કે મેં એવો નિયમ લીધો છે કે જે દિવસ મારાથી ભગવાનની ચેષ્ટા રાત્રે સૂતા પહેલા ન બોલાય તો બીજે દિવસે મારે ઉપવાસ કરી નાખો। યોગી બાપાએ આ સાંભળ્યું
અને યોગી બાપાએ નિયમ લીધો કે જો હવે હું ચેષ્ટા મારાથી રહી ગઈ હોય, થાક લાગ્યો હોય, સુઈ ગયો, મને ખબર પડે કે ચેષ્ટા રહી ગઈ છે, તો બીજે દિવસે ઉપવાસ કરી નાખીશ. આ ગુણ ગ્રહણ કર્યો કહેવાય. એટલે આપણને બીજામાં જે સારું દેખાય એ આપણા જીવનમાં આપણે સ્વીકાર કરવા માટે, એના માટે મહેનત કરી, એના માટે પુરુષાર્થ કરી, એ ગુણ ગ્રહણ કર્યો કહેવાય. એમાં વિવેક છે કે જેટલું સારું દેખાય એ આપણે કઈ ગ્રહણ કરી શકવાના નથી. આ ધીરજભાઈ સારું ગાય છે, મને ગમે તેટલું ગમે તો આવવાનું, તો ગુણ ગ્રહણ કરો. યુસેન બોલ્ટ છે, વિશ્વની અંદર સારામાં સારા દોડવીર છે, તો મને ગમે કે એ ગુણ લઉં કે હું દોડવા લાગું અને હું એ ઓલિમ્પિકની અંદર સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરું, એ શક્ય નથી. અમુક વસ્તુ શક્ય નથી એ આપણે સમજવી પડે. આ ગુણ ગ્રહણની અંદર જે વાત છે, એ પ્રકારના સ્નાયુ જોઈએ. બે પ્રકારના સ્નાયુ આમ તો ઘણી પ્રકારના છે, પણ બે પ્રકારના સ્નાયુ એમાં અમુક સ્નાયુ એવા છે કે તમને શોર્ટ ટાઈમ માટે, થોડાક સમય માટે સ્પીડ આપે, અને અમુક સ્નાયુ ભગવાનને એવા આપેલા હોય માણસને જેમાં સ્ટેમિના વધારે હોય, 5000 મીટર 10000 મીટર દોડી શકે, તો એ આપણામાં આવશે જ નહીં. કારણ કે મૂર્તિનું ઘડતર એ પણ આપણામાં આવશે. આપણને ગમે તેટલું ગમે પણ આપણામાં બીજ ના હોય તો કોઈ દિવસ આપણા જીવનમાં આવે નહીં. પણ આપણા જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એના બીજ દરેકમાં છે, જે જીવનની અંદર ખરેખર જરૂરી છે, તો એ તો બધું ગ્રહણ થાય. અને એના આદર્શ છે મોટા પુરુષ છે, એના આદર્શ ભગવાન સ્વામિનારાયણ છે. એ સિવાય પણ તમે લૌકિક વસ્તુઓ જુઓ તો લૌકિક વસ્તુની અંદર પણ સફળતા પ્રાપ્ત કરી હોય એ બધા જ ગુરુ છલો છલ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજમાં ભરેલા છે. તમે એક સિમ્પલ વાત તો કરો, સાચી વાત, એક સિમ્પલ જ વાત છે, ટાઈમ મેનેજમેન્ટ. તો આ લોકમાં તમે બધા અહીંયા આગળ બેઠા છો, સમયનું આયોજન સફળતા માટે જરૂરી છે કે નહીં છે? જો વિદ્યાર્થીઓ સમયનું આયોજન ન કરે તો સફળતા મળે નહીં, સમયનું આયોજન કરે તો સફળતા મળે. તમે દુકાન પર જાઓ છો તો નિયમિત દુકાન ખોલવી પડે. તમે નિયમિત દુકાન ખોલો ને દિવસ 8 વાગે 9 વાગે 10 વાગે 12 વાગે ખોલો, દુકાન ના ચાલે. તો જીવનમાં અમુક નિયમિત કરવું પડે. એ જો નિયમિત કરો તો તમને જીવનમાં સફળતા મળે. સ્વામીના જીવનમાં તમે જો નિયમિતતા કેવી છે, સમયનું આયોજન કેવું છે, એમને કોઈ દિવસ ક્યારેય ભાર લાગતો નથી. એનું કારણ શું? નિયમ પ્રમાણે જ આખું એનું જીવન છે. અને જીવનમાં જેવું વધાય છે ને, એવું એક સાથે બહુ કરવા નાખે ને છોડી નાખે, એના કરતું બધું વધારતું નથી. હમણાં આપણે જો વિચાર કરીએ, હમણાં જાહેરાત કરી સત્સંગ શિક્ષણ પરીક્ષાની વાત કરી, તો સત્સંગ શિક્ષણ પરીક્ષાની વાત કરી કે આવતા રવિવારે એના બધા ફોર્મ્સ ભરવાના છે. હવે અત્યારથી આપણે જાગ્રત થઈએ, હજી તો ડિસેમ્બર મહિનો છે, જુલાઈની અંદર એની પરીક્ષા આવશે, 6 યુનિટ ટેસ્ટ આવશે. તો જે લોકો, જે હરિભક્તો, જે યુવકો કે બાળકો, કિશોરો, ભાઈ ભાઈ તમામ, એ લોકો નિયમિતપણે એનું આયોજન કરે તો કોઈ દિવસ સત્સંગ શિક્ષણ પરીક્ષાની અંદર ક્યારે એને ભાર લાગતો નથી, એને કોઈ વજન લાગતું નથી. એ આપોઆપ એના જીવનની અંદર સફળતા પ્રાપ્ત થાય છે. અને ઉત્તરો ઉત્તર જો આ ચાલુ રહ્યું તો ગાંધીનગર, તો શરૂઆતમાં હમણાં ગૌરવભાઈએ વાત કરી કે 250 છે ક્ષેત્રો, એની અંદર શહેરી ક્ષેત્રો 27, શરૂઆતમાં તો ગાંધીનગર એને જેમાં મૂકવું એ શહેરમાં તો હતું જ નહીં. ગાંધીનગર મૂકતા જ નથી, નાનું ગણાતું. આ બધી સરખામણી કરો તમે અમદાવાદ, વડોદરા અને મુંબઈ, અર્ધ શહેરી ક્ષેત્ર, એમાં તો મારો આ લોકો તો બહુ સફળતા આ કોમ્પીટ કરશે. અર્ધ ક્ષેત્રની અંદર તો બીજા કોઈનો નંબર જ નહીં લાગે, માટે લોકોને મૂકી દો શહેરમાં. તે શહેરમાં નાખ્યા તો એમાંય મેળવવા મળવા માંડ્યા અને આવવા માંડ્યા. તો વાત કરીને ગયા વખતે 14 મેડલ પ્રાપ્ત થયા, આ વખતે આપણને સત્સંગની અંદર A+ મળ્યું. ગયા વખતે એ મળેલું, એના આગલા વર્ષે પાછું A+ હતું. એટલે આપણે ત્યાં આગળ એ કેટેગરીની અંદર, હવે આ 27 શહેરી ક્ષેત્રની અંદર પણ આપણો 3rd નંબર છે. અને 25 બધી ગણતરી કરી, ઘણા બધા કારણો હોય છે, પણ જો નિયમિત પડે અહીંયા આગળ જો મહેનત થાય છે, કમલનયન સ્વામી મહેનત કરે છે, સાથે સંતો છે, એનો સપોર્ટ છે, હરિભક્તો છે, અહીંયા સંયોજક નિર્દેશક અશ્વિનભાઈ છે, સાથે બીજા નિરીક્ષકો છે, મંડળ સંચાલકો છે, સંપર્ક કાર્યકર્તાઓ છે, એ બધાનો એક મત છે. એ એક મત પડે છે
અને એની અંદર પણ જો સંપીને કામ થાય છે તો અદ્ભુત કામ થાય છે અને ભગવાન ભળે છે અને સારા આપણને માર્ગ પણ મળે છે. આનું કારણ આ છે. હવે જો ગુણ ગ્રહણની વાત કરી તો મેં તમને નિયમિતતા પછી સમયનું આયોજન પછી આ સૌથી થયું છે એ મોટા પુરુષનો ગુણ છે, એ ભગવાનનો ગુણ છે. અને આગળ જે વાત કરી ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આપણા જીવનમાં જરૂર છે, આ બધી જ પ્રેરણાઓ આપણને શ્રીજી મહારાજને ગુણાતીત સંતો એમાંથી પ્રાપ્ત થાય છે. અને એ ગ્રહણ કરવા લાગે ને તો ગુણ ગ્રહણ થયો, એ થાય તો સત્સંગની અંદર અચળ પાયો. અને નિષ્કામ સ્વામી આપણે જે વાત કરી તો નિષ્કામ સ્વામીએ અભાવ ગુણની વાત કરી, તો એ માર્ગ લે તો શ્રીજી મહારાજ કે એ ગમે તેવા મોટા હોય, રાધાજી જેવા મોટા હોય, વધેલું 27 વર્ષના વ્રત, તો પણ એ ભગવાનના ધામમાંથી તો પડવાની રીતિ નથી પણ ભગવાનના ધામમાંથી પણ પડી જાય છે. વધવાનો આ ઘટવાનો ઉપાય આપણને મહારાજે બતાવ્યો છે, એ માર્ગ પર ચાલી અને આપણું જીવન સાર્થક કરી શકીએ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ.